બે દિવસ પહેલા રાજકોટના અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલોની અંદર મેં જાણવા મળ્યું અને સ્થાનિક લોકોની પણ રજૂઆત હતી, ખાસ કરીને વોર્ડ નંબર 2માં છોટુનગર ઝુંપડપટ્ટી, રાજકોટની મોટા મોટી ઝુંપડપટ્ટી આવેલી. એ ઝુંપડપટ્ટીની અંદર નાના મોટા ન્યુસન્સ હોય છે અને ભૂતકાળમાં પણ રાજકોટ સિટી પોલીસે અને મારા વિસ્તારનો ગાંધીગ્રામ પોલીસે છે ને સૂચનાઓ આપી છે અને અમે કડકમાં કડક પગલાં લઈએ છીએ. પણ બે દિવસ પહેલાં જે ઘટના બની એ મારા ધ્યાનમાં પણ આવી, લોકોની રજૂઆત હતી, એટલે મેં તાત્કાલિક પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપી અને એ લોકોને બધાની ધરપકડ પણ કરવામાં આવી છે. અને ખાસ કરીને રાત્રિ દરમિયાન આ લોકો નીકળે છે, એટલે મેં પીઆઈ સાહેબને પણ કીધું છે કે રાત્રિ દરમિયાન વધુમાં વધુ કોમ્બિંગ થાય અને આપના દ્વારા જે કંઈ પણ આ ન્યુસન્સ છે એને રાત્રે રાત્રે ધરપકડ કરીને એને પૂરી દો અને જરૂર પડે તો થોડુંક મેથી પાક પણ ચખાડો, જેથી કરીને રાહદારીઓને અને અહીંયાના રહેતા લોકોને કંઈ મુશ્કેલી ન પડવી જોઈએ. મારા મત વિસ્તાર રણપણ સોસાયટીમાં હમણાં તાજેતરમાં જ દારૂડિયાનો ખૂબ ત્રાસ વધી ગયો છે. તે સંદર્ભે મેં તાત્કાલિક જ પોલીસ કમિશનરશ્રીને સૂચના આપેલ છે અને આવા લોકો આસપાસના વિસ્તારવાસીઓને હેરાન ન કરે એ માટે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સતત ને સતત ત્યાં પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવે, જેથી કરીને વિસ્તારવાસીઓને આ બાબતે કોઈ મુશ્કેલી ન પડે.